કંટાળુ હનુમાનજી જે હુલામણા નામે ઓળખાતા દાદાનું પરિસર અરવલ્લી ગિરિમાળાઓની વચ્ચે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા ગામ ઈસરી મુકામે માઝૂમ નદીના એક ફાંટો તરીકે કહી શકાય તેવી નવા ગામ નદીના કિનારે આવેલું પવિત્ર ધામ છે. મંદિરની શ્રદ્ધા અને આસ્થાને લીધે જો મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો અહીંયા 400 વર્ષ પહેલા મંદિર ન હતું. આ મંદિરથી 2 કિલોમીટર દૂર કંટાળુ ગામ છે, ત્યાં મૂળ દાદાનું સ્થાનક હતું. તેની પાસે રાજપૂત ખાનદાનના 2 પરિવારો રહેતા હતા જે દાદાના પરમ ભક્ત હતા. સમય જતાં ઈડર સ્ટેટમાં શાસન વ્યવસ્થામાં પલટો આવતા આ 2 પરિવારો ઉપર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો અને તેમની સંખ્યા વધારે હોવાથી કાયમી સલામતી ખાતર આ રાજપૂત પરિવારો પૈકી 1 પરિવાર ગેડ ગામે તથા બીજો પરિવાર વાંકા ટીમિયા ગામે વસવાટ માટે સ્થિર થયો હતો. એક દંતકથા અનુસાર ગેડ પરિવારના જે બાપુ હનુમાન દાદાની પૂજા અર્ચના કરતા હતા તેઓએ કંટાળુ ગામ છોડ્યું હોવા છતાં પણ દર શનિવારે અને તહેવારો નિમિત્તે દાદાના દર્શન કરવા અચૂક આવતા હતા. એવું કહેવાય છે કે દાદાના પરમ ભક્ત બાપુને દાદાનો સાક્ષાત્કાર થયેલો અને દાદાની સાથે વાર્તાલાપ પણ કરતા હતા. તેવું કહેવાય છે કે સમય જતાં તેઓની ઉંમર વધતા તેમણે હનુમાનજી સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો હતો. દાદા, હવે મારાથી ચાલી શકાતું નથી, હવે આવી શકીશ નહીં, પણ જો તમારી મરજી હોય તો મારી સાથે તમે આવો. મારા ગામ ગેડમાં હું તમારું મંદિર બનાવી ત્યાં તમારી પૂજા કરીશ. બાપુની ભક્તિથી પ્રભાવિત થઈને દાદાએ ગેડ આવવાની બાપુની વિનંતીને સ્વીકાર કર્યો હતો. પણ ભક્ત બોડાણા સામે ભગવાને એક શરત મૂકી હતી કે શરત બાપુ સમક્ષ હનુમાન દાદાએ મૂકી કે દાદા અને બાપુ ચાલતા ચાલતા નદીની નજીક આવ્યા ત્યારે બાપુની શંકા થઈ કે હનુમાનજી આવે છે કે મારી મજાક કરી રહ્યા છે. બાપુની જિજ્ઞાસા વૃત્તિ વધતા તેમણે પાછું વળીને જોયું તો દાદા બાપુની પાછળ સ્થિર થયા. આ જગ્યાએ પહેલા જંગલ હતું. બાપુએ અહીં એક નાનકડું નળિયાવાળું મંદિર બનાવ્યું. તે સમયે એક લીમડાનું નાનું છોડ વિકાસ પામી રહ્યો હતો, તે રહેવા દીધો હતો અને આજે લીમડો એક મોટું વૃક્ષ બની ગયો છે જે આ સન પ્રતિક છે. સમય જેમ જેમ પસાર થયો તેમ આ મંદિરમાં પણ સુધારા વધારા થતા ગયા. આજે અહીં નાનું છતાં એક પાક્કું મંદિર બનાવાયું છે. સમાજ અને ભક્તગણના સહકારથી મંદિરની આસપાસ નવીન આકાર અપાઈ રહ્યો છે. આ મંદિરની સાર સંભાળ અને નિયમિત રીતે પૂજા અર્ચના થાય છે, તેમજ શનિવારના રોજ અહીં આજુબાજુના ઘણા ભક્તો દર્શન માટે આવતા હોય છે, તેમજ અહીં દર શનિવારે ભજન કીર્તન પણ થાય છે. ભક્તો માટે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ મંદિર પરિસરમાં બાળકો માટે રમવા માટે વિશાળ બગીચો પણ બનાવાયો છે, તેમજ મંદિરનું પ્રવેશ દ્વાર પણ મંદિરનું આકર્ષક બની રહ્યું છે તથા મંદિર પરિસરમાં એક ધર્મશાળા પણ આવેલી છે અને મંદિરની આજુબાજુમાં જ એક પાણીનો કૂવો પણ આવેલો છે. આ મંદિરનો મહિમા આજુબાજુના ગામડા સિવાય રાજસ્થાન, ડુંગરપુર જિલ્લા સુધી તેમજ વનવાસી ભાઈઓની વસ્તી છે તેવા અરવલ્લી જિલ્લાના પૂરા પહાડી વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં ફાગણ માસમાં 3 દિવસીય મેળો ભરાય છે, તે વખતે ઘણું માનવ મહેરામણ ઉમટે છે. દાદા પર એટલી શ્રદ્ધા રાખે છે કે નવીન પાક પણ દાદાને પહેલા ધરાવે છે, પછી જ પોતાના ઘરે લઈ જાય છે, તેમજ તહેવારો અને વ્યક્તિગત પ્રસંગોમાં દાદાને અચૂક આમંત્રણ આપે છે. દાદા હાજરા હજુર છે તે વાતમાં કોઈ જ શંકા કરતું નથી. અહીં લોકોની બાધાઓ અને મનોકામના ફળતા લોકો દૂરથી દર્શન તેમજ બાધાઓ પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે. સંતાનની બાધાઓ ફળતા અહીં મોટાભાગના સમાજના લોકો બાબરીની વિધિ કરવા માટે પણ અહીં જાવતા હોય છે. આ ઉપરાંત અહીં નવ દંપતી પણ લગ્ન કરી પહેલા અહીં જાવે છે દર્શન માટે અને પછી જ પોતાના ઘરે જતા હોય છે. આમ અહીં કંટાળુ હનુમાનજી દાદા પર અતૂટ શ્રદ્ધા રહેલી છે. હનુમાન દાદાનું મંદિર એ પહેલા કંટાળુ ગામે હતું. કંટાળુ ગામમાં પહેલા રજપૂતો તો રહેતા હતા, એ રજપૂતો એમની સેવા કરતા હતા. ઇડર સ્ટેટમાં જ્યારે કાર્યકર બદલાયો અને ત્યાંથી એ લોકો જ્યારે ધીંગાણા થયા, એ વખતે આ રજપૂત કુટુંબને ત્યાંથી જવું પડ્યું. એક કુટુંબ ગયું ઘેડ મુકામે અને એક કુટુંબ આવ્યું વકાટેમાં કોટાબે. હવે ઘેડ કુટુંબ જે હતું એ દરબાર હનુમાન દાદાની સાથે સાથોસાથ એમને વાતો પણ કરતા હતા. હવે ઘેડથી આવવું એમને મુશ્કેલ પડ્યું એટલે એમને સ્વયંભૂ દાદાને કહ્યું કે દાદા હવે મારાથી અવાશે નહીં. એટલે દાદાએ કહ્યું કે તમે એક કામ કરો, હું તમારા ગામ આવવા તૈયાર છું તો તમે આવો. એટલે દાદા એને લેવા માટે આવ્યા, પણ એમાં શરત કરેલી કે તમારે પાછું વળીને જવાનું નહીં. આવી શરત જેમ પેલા ભક્ત બોડાણાનો થયેલી એવી શરત અમને એમને કરેલી. છેક સુધી આવ્યા, નવા ગામના કિનારે સુધી આવ્યા, નદીને કિનારે, ત્યાં એમને એમ થયું કે દાદા આવે છે કે નહીં. એટલે પૂંઠવરી પાછળ જોયું તો દાદા ત્યાં સ્થિર થઈ ગયા. દાદા સ્થિર થયા એટલે પછી દાદા તો જવાનું બંધ કર્યું. એમની સાથે બળિયાદેવ અને શંકર પણ હતા. એ બધા બધી મૂર્તિઓ ત્યાં જ હતી કંટાળો ગામે. એટલે બળિયાદેવ અને શંકર આગળ ગયા એટલે એમને સ્થાયી ગઢમાં કર્યા. ગઢમાં પણ એ બળિયાદેવનું મંદિર પણ એનું નિર્માણ થયું છે. હવે ત્યાંથી
આ બાપુએ નાનું મંદિર બનાવ્યું. અહીંયા મૂળ ગોળ જંગલ હતું, એક નાનો લીમડો પણ ત્યાં ઉગેલો હતો. એ લીમડો આજે મોટું વૃક્ષ થયો છે. ધીમે ધીમે એ મંદિરમાંથી ફરી નવું મંદિર નાનું બન્યું અને દાદાના પરચા અમુક અવનવા થવા લાગ્યા. અમારા સમાજની અંદર જ્યારે વરકન્યા પરણે અને પરણીને આવ્યા ત્યારે એમને અહીંયા દાદાના મંદિરે પગે લાગવા આવવાનું જ. જ્યારે સંતાનમાં પુત્ર હોય તો પુત્રની બાધા કરવા પણ એમને અહીંયા આવવાનું જ. આમ દર શનિવારે અહીં મોટો માહોલ થાય છે. અને ધીમે ધીમે આ મંદિરનો વિકાસ પહેલાં પ્રવાસમાં મુકાયું હતું પણ એનો કંઈ વિકાસ થયેલો નહીં, એટલે ફરી અમે પાછા બધા યુવકો ભેગા થઈ અને પ્રવાસધામની માગણી કરી, એની ફાઇલ પણ આપી અને પ્રવાસધામમાં મુકાવ્યું છે. પછી વિચાર કર્યો કે હવે દાદાના પરિસરનો તો વિકાસ કરવો જોઈએ, એટલે ધીમે ધીમે દાતાઓ મળ્યા. એક દાતામાંથી ગેટ બનાવ્યો, કોઈ પાણીની ટોકી બનાવી, વરંડો બનાવ્યો, ક્રીડાગણ બનાવ્યું. આ બધું પરિશ્રમ બધા યુવાનો, આજુબાજુના હરિભક્તો એ દરેકને મદદથી આ કામ થયું. આજે ધીમે ધીમે એનો વિકાસ થઈ રહ્યો છે. પણ દાદાના પરચાની જો વાત તમે કરીએ તો દાદા અનેકને ઘણા પરચા આપેલા છે. પહેલાં ભૂતકાળમાં તો એવું કહેવાતું કે રાતે દાદા જંગલમાં જ્યારે હમણાં ખેતરો હતા, ખેતરોની અંદર લોકો વસવાટ કરે ત્યારે ઘૂઘડીઓનો અવાજ આવે, એટલે ગણાય કે દાદાની ફેરી ફરતી હોય છે એમ. એ ભૂતકાળમાં વડીલો એવું કહેતા કે દાદાને ફેરી ફરે છે એટલે કોઈ શંકા જેવું નથી. અને હકીકતમાં દાદાએ જે વસવાટ કર્યો છે અત્યારે હાલમાં કંટાળો હનુમાનજી, એ ભૂમિ તો તપોભૂમિ ગણાય છે. પહેલાં એક જયસિંહ બાવજી ગાંઢિયોલના એનો મેરાડો રાખેલો, એ બાવજી આવ્યા પછી બાવજી આ જગ્યા જોઈ, એમને સંતે પૂછ્યું પણ કરવું કે બાવજી આ જગ્યા કેવી, તો બાવજીએ કહેલું કંઈ તો પહેલાં ભૂતકાળમાં વિમાન ઉતરેલો છે, એટલે આ જગ્યા તો ખૂબ પવિત્ર છે. અને હાલમાં પણ જોઈએ તો આજુબાજુમાં જૂના જૂની ઈંટો પણ નીકળતી હોય છે, એટલે છે તો કોઈક ભૂતકાળમાં કોઈ નગરી. એટલે દાદા જે વસવાટ કર્યો છે એ બરાબર છે. દાદાનો જે પરચાઓ પણ લોકોને ઘણા છે અને ભૂતકાળમાં ઘણા લોકોને એમનું કામ થયું છે. જે હરિભક્ત દાદાના ઓગણે આવી અને માથું નમાવે છે તો દાદા એમનું કામ પૂરું કરે જ છે. સામાન્ય રીતે દાદાનો પ્રસાદ વધારામાં વધારે તો શ્રીફળનો છે. અહીંયા શ્રીફળનું તોરણની બાધા રાખે, કોઈ શ્રીફળ ફોડવાની બાધા રાખે, બુંદીની બાધા રાખે. અહીંયા 300-400 હનુમાન દાદાનું મંદિર જૂનું આવેલું છે. લોકોની બહુ શ્રદ્ધા આસ્થા બહુ છે. દરેકનું કાર્ય ન થતું એ કામ પણ અહીંયા દાદા પૂર્ણ કરે છે. લોકોની શ્રદ્ધા છે, વિશ્વાસ છે. ફાગણ સુદ 11 દિવસે અહીંયા 3 દિવસનો મોટા મોટો બહુ મેળો ભરાવવામાં આવે છે. અને પછી ત્યાં દુકાનો પણ બહુ મોટા મોટી આવે છે. આજુબાજુના ગામના રખાપુર નવાગામ પટેલ છાપરા એ લોકોનો પણ સાથ સહકાર છે. અહીંયા વ્યવસ્થા બહુ સારામાં સારી કરે છે અને શનિવારના દિવસે પણ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે અહીંયા આવે છે. અમારો જન્મ થયો પહેલાં વર્ષો પહેલાંથી આ મંદિરનું મહત્ત્વ છે. અહીંયા આજુબાજુના લોકો શ્રદ્ધાથી પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે અહીંયા આવે છે અને પોતાની ઈચ્છાશક્તિથી જે કંઈ મનોમન માનતા માને એ માનતા પૂરી કરે છે. અને દાદાનું જે અહીંયા મૂર્તિ છે, મૂર્તિ ખરેખર બનાવી છે કે નહીં એ અમારા સ્વભાવમાં તો નથી, પણ દાદા સાક્ષાત સ્વયંભુ અહીંયા સ્થિર થઈ અને લોકોને ચમત્કાર આપતા રહે છે, એટલું બધું એનું મહત્ત્વ છે. છેલ્લા અમે જ્યારથી સમજણા થયા ત્યારથી અમે આ મંદિરના દર્શને આવીએ છીએ. મારા જેવા કેટલાય અનેક ભક્તો આ મંદિરના દર્શને આવે છે. દરેકની મનોકામનાઓ અહીંયા પૂરી થાય છે અને જે દાદા પાસે આપણે માગણી કરીએ એ દરેક ભક્તોની મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે. અને એનાથી ભક્તોમાં પણ એક આસ્થાનું કેન્દ્ર કંટાળું હનુમાન દાદાના મંદિરે વારંવાર લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને હનુમાન દાદા એમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મારું નામ કોમલબાઈ એન કાંતિભાઈ પટેલ છે. હું આ ગામની જ વતની છું. આ ગામમાં મારી સાસરી છે. છેલ્લા 15 વર્ષથી હું આ દાદાના મંદિરમાં દર્શનાર્થે આવું છું. દાદાની શ્રદ્ધા ખૂબ જ વર્ષો જૂની એક માન્યતા કહેવાય છે કે દાદા વર્ષોથી અહીંયા એને સાક્ષાત હનુમાન દાદાનો અહીંયા વાસ થયેલો છે એવું મેં માનવામાં આવે છે. ફાગણ સુદ 11 દિવસે એ ખૂબ જ મોટો આદિવાસીનો મેળો જે કહેવાય છે એ આદિવાસીનો મેળો ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા લોકો આવે છે અને મેળાની અંદર ભાગ લે છે. બાજુમાં એક સરસ મજાની નદીના કારણે આખું વાતાવરણ જ ખૂબ રમણીય થઈ જાય છે. બાજુમાં એક ગાર્ડન છે, ધર્મશાળા છે અને આ મંદિરના વાતાવરણની અંદર એટલું સરસ મજાનું કુદરતી સૌંદર્ય પણ છે જેના કારણે દરેક શ્રદ્ધાળુઓને અહીં આવનારા શ્રદ્ધાળુઓને એક અંતરાત્મીયતા
ઉપરથી એક સરસ મજાનો અનુભવ થાય છે. અહીંયા દર શનિવારને દિવસે 8 વાગે રાત્રે સુંદરકાંડ થાય છે. શનિવારના દિવસે સવારથી અહીંયા ભાવિ ભક્તોને ચા નાસ્તાનું વિતરણ થાય છે અને સરસ મજાનું અહીંયા આરતી અને ભજન મંડળીનું પણ આયોજન થાય છે. આ રીતે દાદાનું મહત્વનું ખૂબ જ અતિ મહત્વનું છે. આ સ્થળ પર શ્રદ્ધાનું અને આસ્થાનું પ્રતિક હોવાથી જોઈએ તેટલો વિકાસ થયો નથી. જો મંદિરનો વિકાસ થાય તો એક સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે વિકાસ પામી શકે છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.